બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્કાર મિત્રો ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સર્વનું સ્વાગત છે મિત્રો સમાજ કાર્ય ના ક્ષેત્રે કાર્યરત વિદ્યાર્થીઓ અને સાથે સાથે આ ક્ષેત્રમાં રુચિ રાખતા એવા તમામ વ્યવસાયિક સમાજ કાર્યકરોને આજના આ વર્ગમાં આપણે કાઉન્સેલિંગ વિશે માહિતી આપવાના છીએ અને કાઉન્સેલિંગ માટેનું પેપર નંબર ટુ ઝીરો ફાઈવ એટલે કે કાઉન્સેલિંગ થિયરી એન્ડ પ્રેક્ટિસ ના ક્ષેત્રે આજે આપણે વાતચીત કરવાના છીએ આજના આ વર્ગમાં આપણે કાઉન્સેલિંગની મહત્વની વિભાવનાઓ અને વ્યાખ્યાઓ અલગ અલગ મનોવૈજ્ઞાનિકોએ આપેલી છે એનો અભ્યાસ કરવાના છીએ સાથે સાથે કાઉન્સેલિંગ જે પ્રોસેસ છે સલાહની આખી જે પ્રક્રિયા છે એ વ્યાખ્યાઓના આધારે કયા કયા એના મૂળભૂત તત્વો છે એનો અભ્યાસ આજે આપણે આ વર્ગમાં કરવાના છીએ મિત્રો સમાજ કાર્ય એ વ્યક્તિ જૂથ સમુદાય સાથે કાર્ય કરતો તાલીમબદ્ધ કુશળતાવાળો અને વૈજ્ઞાનિક જ્ઞાનના આધારે સેવાઓ આપતો વ્યવસાયિક સેવાઓ આપતો એક પ્રોફેશન છે અને જે પ્રોફેશન સમાજ ઉત્કર્ષ સમાજ સમાજના બેલેન્સ માટે સમાજની અંદર પીડા ભોગવી રહેલા સમાજની અંદર મુશ્કેલીઓ અનુભવી રહેલા અને સમાજની અંદર જે પોતાના મહત્ત્વના પોતાના લક્ષ્યાંકો સિદ્ધ નથી કરી શકતા એવા દર્દીઓ માટે એવા વ્યક્તિઓ માટે એવા વર્ગ માટે કાર્ય કરતું એક વૈજ્ઞાનિક જ્ઞાન એટલે વ્યવસાયિક સમાજ કાર્ય છે વ્યવસાયિક સમાજ કાર્ય એ પોતાના આગવી કુશળતાઓ પોતાની આગવી પદ્ધતિઓ જેમાં વ્યક્તિગત વ્યક્તિક સેવા કાર્ય જૂથ કાર્ય સામુદાયિક સંગઠન જેવી એની મૂળભૂત પદ્ધતિઓ અને એની સાથે સાથે પોતાની ઘઉ પદ્ધતિઓ સમાજ કલ્યાણ વહીવટ સામાજિક ક્રિયા અને સમાજ કલ સામાજિક સંશોધન જેવી પદ્ધતિઓ મારફતે વ્યવસાયિક સમાજ કાર્યકર સમાજમાં કાર્યરત હોય છે અને સમાજના બેલેન્સ માટે એક પોતાનું પોતાની વૈજ્ઞાનિક કુશળતાઓનો પરિચય કરાવે છે અને એના દ્વારા સમાજની અંદર મુશ્કેલી અનુભવનાર વ્યક્તિને સમાયોજિત કરવામાં મદદરૂપ બને છે તો આજના વર્ગના આપણે અભ્યાસના હેતુઓ સમજીએ તો કાઉન્સેલિંગની વ્યાખ્યા શું છે એ જાણવી અને એ વ્યાખ્યાના આધારે ફલિત થતાં એના મૂળભૂત તત્વો કયા છે એનો અભ્યાસ કરવો તો મિત્રો સલાહ વિશે જો કોઈ વ્યક્તિને માહિતી માર્ગદર્શન મેળવવું હોય તો ડૉક્ટર સોમાભાઈ પટેલનું પુસ્તક સલાહ મનોવિજ્ઞાન યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ દ્વારા જે બહાર પાડવામાં આવેલું છે એ પુસ્તક ખૂબ જ સલાહ અને સલાહના અલગ અલગ પદ્ધતિઓ અલગ અલગ થિયરી સલાહની અલગ અલગ વ્યાખ્યાઓ સલાહના મૂળભૂત પાસાઓની ખૂબ જ વિસ્તારથી માહિતી આપતું પુસ્તક છે એ પુસ્તકનો અભ્યાસ તમે કરી શકો છો અને એના અભ્યાસથી તમે ચોક્કસથી દર્દીઓ સાથે કેવી રીતે સલાહ આરંભી શકે કેવી રીતે સલાહનો અંત લાવી શકીએ કેવી રીતે સલાહ દરમિયાન પોતાના આગવા વર્તન વ્યવહારથી દર્દીઓને હળવાશ વિકસાવી શકે વગેરે જેવી નાની નાની બાબતોનો પરિચય આ પુસ્તક દ્વારા આપને ચોક્કસથી મળી રહેશે તો આપણા પણ બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જે એમએસડબલ્યુના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ માટે પણ તૈયાર કરેલ કાઉન્સેલિંગ થિયરી એન્ડ પ્રેક્ટિસ જે પુસ્તક છે એ પુસ્તકમાં પણ સલાહની ઘણી ખરી બાબતોનો સમાવેશ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે અને પુસ્તકના આધારે આપણે આ વર્ગ માં ચર્ચા કરવાના છીએ અને એની મુખ્યત્વે માહિતી એ તમારી સમક્ષ રજૂ કરવાના છીએ તો જેમાં મહત્ત્વની વ્યાખ્યાઓ સમાવેશ કર્યો છે એવી વ્યાખ્યાઓ આપણી સમક્ષ અહીંયા રજૂ છે કે જેમાં જણાવ્યું છે કે સલાહ એક વિકસી રહેલી વૃદ્ધિ પામતી અને સતત પરિવર્તિત સંકલ્પના છે એટલે કે મિત્રો સલાહ એ સલાહની જે પ્રોસેસ છે એ પ્રોસેસ આજે કંઈક અલગ સ્વરૂપ છે ભવિષ્યમાં એનું અલગ સ્વરૂપ હોય છે અને ભૂતકાળમાં એનું કંઈક અલગ સ્વરૂપ હતું સલાહ માટેના જે ઓબ્જેક્ટિવ છે એમાં પણ ધીરે ધીરે પરિવર્તન આવતું હોય છે એટલા જ માટે આ વ્યાખ્યામાં જણાવવામાં આવ્યું છે કે સલાહ એક વિકસી રહેલી વૃદ્ધિ પામતી સતત પરિવર્તિત થતી સંકલ્પના છે સલાહ એના વિકાસના સ્તરે હજુ એક ગતિશીલ સળ ચળવળ છે એટલે આજે જેમ એક ડૉક્ટરના વ્યવસાયને સ્વીકારવામાં આવે છે આજે એક એન્જિનિયરના વ્યવસાયને સ્વીકારવામાં આવે છે એક શિક્ષકના વ્યવસાયને સ્વીકારવામાં આવે છે તે રીતે સલાહકારના વ્યવસાયને હજુ સંપૂર્ણપણે સ્વીકૃતિ મળી નથી એટલે આ વ્યાખ્યામાં પણ એ દર્શાવ્યું છે કે સલાહ એના વિકાસના સ્તરે હજુ એક ગતિશીલ ચળવળ રૂપે છે હજુ પણ સલાહના વ્યવસાયને ઘણું બધું પોતાના પ્રોફેશનમાં ડેવલપ થવાની જરૂર છે એના ચળવળ ગતિશીલ છે ચાલુ રહેલી છે એટલે બહુ જ મહત્ત્વની આ વ્યાખ્યા છે જેમાં સલાહ શું છે એનો ખ્યાલ આપણને આપવામાં આવેલો છે બીજી વ્યાખ્યા જે છે કે સલાહ એ વ્યક્તિના મનોવલણો અને વર્તનમાં પરિવર્તન કરવામાં તેને સહાયરૂપ થવાના હેતુથી કરાતા તેની સાથે પ્રત્યક્ષ સંપર્કોની શ્રેણી છે એટલે કે એક વખતે મળવાનું થતું નથી એક વખતે મળી લીધો એટલે આપણો સલાહ થઈ ગઈ સલાહ સંબંધ એસ્ટાબ્લિશ થયો એવું કહેવાય નહીં પરંતુ પ્રત્યક્ષ સંપર્કોની શ્રેણી છે જેમ મણકા એક પછી એક એકબીજા સાથે જોડાયેલા હોય છે એમ સલાહ સંબંધ પણ મણકાના જેમ જોડાયેલો છે એક પછી એક પછી એક એમ અલગ અલગ ઉદ્દેશથી અલગ અલગ સેશન ગોઠવવામાં આવતા હોય છે અને એના આધારે વર્તનમાં પરિવર્તન થતું હોય છે આ વ્યાખ્યાના આધારે બે ત્રણ મહત્ત્વની બાબતો સલાહની વ્યાખ્યા પરથી ફલિત થાય છે એક તો છે મનોવલણોમાં પરિવર્તન બીજું છે વર્તનમાં પરિવર્તન ત્રીજી બાબત છે સહાયરૂપ થવાના હેતુથી પ્રત્યક્ષ સંપર્કની શ્રેણી છે આ ત્રણ મહત્વની બાબતો આ વ્યાખ્યા આધારે ફલિત થાય છે કોઈ પણ વ્યક્તિના મનોવલણોમાં ચેન્જ લાવવું ખૂબ જ મુશ્કેલમાં મુશ્કેલ કાર્ય હોય છે મનોવલણોમાં ચેન્જ લાવવા માટે થઈને ઘણી બધી વખતે સલાહકારે અલગ 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 પ્રકારની પોતાની ભૂમિકા આપવી પડતી હોય છે અલગ અલગ પ્રકારના પ્લેટફોર્મ પૂરા પાડવા હોય છે અને એને ઉદાહરણ સહિત પણ ઘણી બધી વખતે દર્દીઓને માહિતી આપવાની જરૂરિયાત રહેતી હોય છે એટલા જ માટે બ્રોમેર અને સોસ્ટ્રોમે સલાહની વ્યાખ્યા આપતા કહ્યું છે કે સલાહ એ બે માણસો વચ્ચેનો હેતુલક્ષી અને પારસ્પરિક સંબંધ છે કેવો છે પરસ્પર જોડાયેલો છે એમાં સલાહકાર અને સલાહારથી એ બંને વચ્ચેનો પારસ્પરિક સંબંધ છે અને પર્પઝફુલ રિલેશનશીપ હોય છે હેતુપૂર્વકનો સંબંધ હોય છે હેતુપૂર્વકનો સંબંધ એ ચોક્કસથી મિત્રો આપણને સમજાવે છે કે એ સમસ્યા ઉકેલ પૂરતો જ સંબંધ હોય છે એ મા બાપની સાથે પુત્રનો જે સંબંધ હોય છે એવો સંબંધ નથી હોતરો મિત્રો સાથે જે સંબંધ હોય છે એવો સંબંધ નથી હોતો એક શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો જે સંબંધ હોય છે એવો સંબંધ પણ નથી હોતો પરંતુ આ એક આગવો સંબંધ હોય છે ક્યાંક ના ક્યાંક કોન્ફિડેન્શિયાલિટી પણ મેન્ટેન કરવાની જરૂરિયાત હોય છે ક્યાંક ના ક્યાંક પર્પઝફુલ રિલેશનશીપ હોય છે જેમાં સલાહકારના ઓબ્જેક્ટિવ અલગ હોય છે અને ના ઓબ્જેક્ટિવ પણ અલગ હોય છે અને એ બંનેના ઓબ્જેક્ટિવ પૂરતા જ આ સંબંધો હોય છે અને એમાં બ્રોમેર અને સોસ્ટ્રોમ એ કહે છે કે આ બે વ્યક્તિ વચ્ચેની પારસ્પરિક અને હેતુપૂર્વકના સંબંધ હોય છે જેમાં એક વ્યક્તિ તાલીમ પામેલો હોય છે અને જે બીજા વ્યક્તિના પર્યાવરણમાં વાતાવરણમાં એના વર્તનમાં પરિવર્તન લાવવા માટે પ્રયાસ કરે છે એને હેલ્પ કરે છે એક મદદ કરે છે અને એ એના મદદ થકી એની સમસ્યાઓ ઓછી કરે છે તો એવી જ વ્યાખ્યા પેટર્સન સલાહની વ્યાખ્યા આપતા જણાવે છે કે સલાહ એ મનોવૈજ્ઞાનિક મદદની જરૂરિયાત અનુભવી રહેલ વ્યક્તિની મદદ કરે છે કેવી સમસ્યાઓ અનુભવતા હોય છે કે મનોવૈજ્ઞાનિક પ્રોબ્લેમ કે મનોવૈજ્ઞાનિક મદદની જેને જરૂર છે એવા વ્યક્તિઓને એવા વ્યક્તિઓને મદદ કરવામાં આવતી હોય છે અને આ મદદ એ ટ્રેન પર્સન કરી શકે છે અને આ જે સંબંધ હોય છે એ સ્વૈચ્છિક રીતે સ્થપાતો વ્યવસાયિક સંબંધ છે જેમાં બંનેની મ્યુચ્યુઅલી અન્ડરસ્ટેન્ડિંગ હોય છે બંનેની મ્યુચ્યુઅલી સંમતિ હોય છે એકબીજાની સંમતિથી એ સંબંધ ડેવલપ થતો હોય છે અને એમાં એક વ્યક્તિ પોતે પોતાની સમસ્યાઓ ઉકેલવા માટે વ્યક્તિને સેવાઓ મેળવવા માટે તૈયારી દર્શાવે છે અને બીજો સલાહકાર હોય છે એ પોતાની ટ્રેનિંગ અને પોતાની સ્કિલ દ્વારા સામેના વ્યક્તિના મનોવૈજ્ઞાનિક પ્રશ્નો ઉકેલવા માટે થઈને એ મદદ કરતા હોય છે એટલે વ્યક્તિના પ્રશ્નો ઘણા બધા હોય છે કેવા કેવા હોય છે વ્યક્તિના પ્રશ્નો ઇકોનોમિકલી હોઈ શકે છે વ્યક્તિના સામાજિક પ્રશ્નો હોઈ શકે છે વ્યક્તિના કલ્ચરલી પ્રશ્નો હોઈ શકે છે વ્યક્તિના રાજકીય પ્રશ્નો હોઈ શકે છે વ્યક્તિના પર્યાવરણીય પ્રશ્નો હોઈ શકે છે વ્યક્તિના શારીરિક પ્રશ્નો હોય શકે છે એવી જ રીતે વ્યક્તિના જે મનોવૈજ્ઞાનિક જે પ્રશ્નો છે એ મનોવૈજ્ઞાનિક પ્રશ્નો ઉકેલવા માટે થઈને કાઉન્સેલર પોતાની ભૂમિકા પૂરી પાડતો હોય છે મનોવૈજ્ઞાનિક પ્રશ્નો એટલે કેવા કે વ્યક્તિ એ વ્યક્તિ પોતાના માનસિક પ્રશ્નો વ્યક્તિના બીજા વ્યક્તિ સાથેના સંબંધ ડેવલપ કરવામાં જે પ્રશ્નો હોય છે વ્યક્તિના બીજા વ્યક્તિ સાથે અંતરક્રિયા કરવા માટેના જે પ્રશ્નો હોય છે વ્યક્તિના જે કાર્ય કરવા માટેના જે કેપેસિટી હોય છે એના પ્રશ્નો હોય છે વ્યક્તિના બીજા ગ્રુપ જેમ કે મિત્રવર્તુળ વ્યવસાયિક ગ્રુપ સામાજિક ગ્રુપ આ બધા ગ્રુપ સાથે જે સંબંધ ડેવલપ કરવા માટેની જે કેપેસિટી હોય છે જે એને એને એની તૈયારી હોય છે એના જે પ્રશ્નો હોય છે આ બધા પ્રશ્નોને ક્યાંકના ક્યાંક મનોવૈજ્ઞાનિક પ્રશ્નો આપણે કહી શકીએ છીએ વ્યક્તિના પોતાના ઇન્ટર પ્રોબ્લેમ કે પોતાના આંતર આંતરિક પ્રશ્નો જેવા કે વહેમશંકા થવી જેવા કે ચિંતા થવી જેમ કે ઉદાસ મન રહેવું જેમ કે ઓબ્સેસિવ કમ્પલસિવ ઓબ્સેસિવ કમ્પલસિવ એટલે અનિવાર્ય મનોક્રિયા વિચારોનું દબાણ રહેવું તેમજ ક્રિયાઓનું દબાણ રહેવું આવા ઘણા બધા મનોવૈજ્ઞાનિક પ્રશ્નો છે એ મનોવૈજ્ઞાનિક પ્રશ્નો માટે મનોવૈજ્ઞાનિક મદદ ઝંખતા જે દર્દીઓ છે એ લોકોને મદદ પૂરી પાડવા માટેનું કામકાજ એટલે સલાહ તરીકે પેટર્સન જણાવે છે સાથે સાથે એક મહત્ત્વની વ્યાખ્યા એ પણ છે કે સલાહ એ વ્યવસાયિક તાલીમ પામેલ નિપુણ સલાહકાર અને વ્યક્તિગત બાબતમાં સહાય જંખતી વ્યક્તિ વચ્ચેનો સંબંધ છે એટલે આમાં પણ એ જ બાબત જણાવવામાં આવે છે કે ટ્રેન પછી સંબંધોની બાબતમાં સ્કિલફુલ પર્સન સલાહકાર હોય છે એ વ્યક્તિઓ સાથે સંબંધ ડેવલપ કરવામાં કુશળ હોવું ખૂબ જ જરૂરી છે સલાહ સફળ સલાહકારના લક્ષણોમાં આપણે આગળ જોઈશું કે સફળ સલાહકારના લક્ષણોમાં નેતૃત્વના ગુણો હોવા ખૂબ જ જરૂરી છે એકબીજા સાથે સંબંધ ડેવલપ કરવાની બાબતમાં પણ સલાહકાર ખૂબ જ કુશળ હોવો એ ખૂબ જરૂરી છે અને એટલા જ માટે આ ગુણ હોવો ખૂબ જરૂરી છે જો સલાહકાર ઇન્ટ્રોવર્ટ પર્સનાલિટીનો હોય તો પોતાની સેવાઓમાં ક્યાંકના ક્યાંક સેવાર્થીને તક આપવામાં સેવાર્થીને બોલવાની તક આપવામાં કે સેવાર્થીના પ્રશ્નો સમજવામાં ક્યાંક ના ક્યાંક બિન આવડત કે ઓછા સાબિત થઈ શકે છે માટે ક્યાંકના ક્યાંક સફળ સલાહકાર માટે એક નેતૃત્વના ગુણો એક લોકોને સામેથી બોલાવે એવા પ્રકારના ગુણોની ચોક્કસથી ખાસ જરૂરિયાત હોય છે આ તમામ વ્યાખ્યાઓની સાથે સાથે બીજી પણ ઘણી બધી વ્યાખ્યાઓ આપણે કાઉન્સેલિંગના જે પેપર નંબર ટુ ઝીરો ફાઈવ છે કાઉન્સેલિંગ થિયરી અને પ્રેક્ટિસ એના બ્લોક નંબર બ્લોક નંબર એકમાં યુનિટ એકમાં ઘણી બધી બીજી પણ વ્યાખ્યાઓ સલાહની રજૂ કરવામાં આવેલી છે અને સાથે સાથે એના રેફરન્સ પણ આપવામાં આવ્યા છે જે ખાસ પરીક્ષાલક્ષી બાબત પણ છે પરીક્ષામાં પણ આ બધી વ્યાખ્યાઓ પૂછાઈ શકે છે અને એના આ મહત્વનો પ્રશ્ન પણ છે કે સલાહની વ્યાખ્યા આપી સલાહના મૂળભૂત તત્વોને વિસ્તારથી ચર્ચા કરો માટે આજના વર્ગમાં આપણે આ વિષયની વિસ્તારથી વાત કરવામાં આવે છે અને સાથે સાથે એક ટ્રેન્ડ સોશિયલ વર્ક તરીકે પણ આ બાબતોને જાણવી ખૂબ જરૂરી છે અને એ આ વ્યાખ્યાઓને પણ પોતાને યાદ રાખવી અને પોતાના પ્રેક્ટિસમાં પણ યાદ રાખવી ખૂબ જરૂરી છે જેથી કરીને તમે તમારી પ્રેક્ટિસમાં પણ આ તમામ બાબતોને નજર સમક્ષ રાખી દર્દીઓના કયા કયા ઓબ્જેક્ટિવ છે જો તમે આ વ્યાખ્યા જાણતા હશો તો તમને ખ્યાલ રહેશે કે આપણે દર્દીઓના મનોવૈજ્ઞાનિક પ્રશ્નોને ઓછા કરવા માટેની ભૂમિકા આપવાની છે અને એ કયા કયા મનોવૈજ્ઞાનિક પ્રશ્નો તો મેં હમણાં જે આપને ચર્ચા કરી જે રજૂ કર્યા એ બધા મનોવૈજ્ઞાનિક પ્રશ્નોને આપણે ઓછા કરવા માટે કામકાજ કરવાની જરૂરિયાત હોય છે તો આ જે વ્યાખ્યાઓ જણાય એ વ્યાખ્યાઓ ઉપરાંત પણ લેવીસ જે સાયકોલોજીસ્ટ છે એ સાયકોલોજીસ્ટે જણાવ્યું છે કે સલાહની જે વ્યાખ્યાઓ છે સલાહની જે પ્રકૃતિ છે સલાહનું જે માળખું છે સલાહ માટેનો જે અર્થ છે એ એના આધારે કેટલાક નીચેના તત્વો નીચેના બાબતો નીચેની મૂળભૂત વાતો એની વ્યાખ્યાઓના આધારે ફલિત થાય છે જેમાં સૌથી મોટી કોઈ બાબત હોય કે જેના વગર આપણે સલાહ પ્રક્રિયા કરી જ ના શકીએ તો એ છે કે મૂંઝાયેલો વ્યક્તિ કે મનોવૈજ્ઞાનિક સમસ્યાઓનો સામનો કરતી વ્યક્તિ જો ક્લાયન્ટ નહીં હોય તો સલાહકાર કશું કામકાજ કરી નહીં શકે અને એ સલાહનો સંબંધ પણ ડેવલપ નહીં થઈ શકે એટલે પહેલી તો વસ્તુ એ છે કે સલાહ આરતી કે સલાહ જે વ્યક્તિને જરૂરિયાત છે એ વ્યક્તિનું હોવું ખૂબ જરૂરી છે બીજું છે કે સલાહકાર પોતે પણ હોવું ખૂબ જરૂરી છે ત્રીજી બાબત છે સલાહકાર અને અસીલ વચ્ચે થતી આંતરક્રિયા જેને આપણે હમણાં કહ્યું કે ભાઈ સલાહકારને એક એની આગવો ગુણ એ પણ હોવો જરૂરી છે કે ક્યાંક ના ક્યાંક સલાહાર્થીને કે ક્લાયન્ટને વાતચીત કરવા માટેનું પ્લેટફોર્મ પૂરું પાડી શકે તો જ એના વર્તનમાં પરિવર્તન લાવી શકશે તો જેના વર્તનમાં કયા કયા પ્રશ્નો છે એ જાણી શકશે તો જ એના વર્તનની ભાત એના કોપિંગ મેકેનિઝમ એના મનોવલણો એના પૂર્વગ્રહ એના ઇમોશનને રિએક્ટ કરવા માટેની જે આખી પેટર્ન છે એ પેટર્નને સમજી શકશે માટે એઝ અ કાઉન્સેલર એઝ અ કાઉન્સેલર તરીકે તમે વ્યક્તિને વાતચીત કરવા માટે તૈયાર કરી શકો વ્યક્તિને વાતચીત કરે પ્લે વાતચીત કરે એ માટે પ્લેટફોર્મ આપી શકો અને વ્યક્તિને પોતાના પ્રશ્નો રજૂ કરી શકે સાથે સાથે એ પ્રશ્નોમાં કયા એના ઉકેલ છે એ ઉકેલ પણ જો વ્યક્તિ પોતે રજૂ કરી શકે અને એ કક્ષાએ તમે જો ક્લાયન્ટને લઈ જઈ શકો તો એક સફળ સલાહકાર તરીકે ચોક્કસથી તમારી ભૂમિકાને તમે સારી રીતે આપી શકશો એટલે જ લેવિસે કહ્યું છે કે સલાહકાર અને સલાહ અસિલ વચ્ચે થતી આંતરક્રિયા એ પણ બહુ સૌથી મહત્વની બાબત છે લેવિસે ચોથું મહત્વનું તત્વ એ પણ જણાવ્યું છે કે સલાહમાં ક્યાંક ના ક્યાંક શિક્ષણનું તત્વ સામેલ છે એટલે ક્યાંકના ક્યાંક જે ખ્યાલ સલાહ માં નથી જે સમજણ ક્લાયન્ટમાં નથી એ સમજણ ડેવલપ કરવા માટે થઈને ક્યાંકના ક્યાંક સલાહકારે એને એજ્યુકેટ કરવાની જરૂરિયાત છે એને સમજણ આપવાની જરૂરિયાત છે અને એના દ્વારા આખી એજ્યુકેશનની પ્રોસેસ કરવાની જરૂર છે એજ્યુકેશન પ્રોસેસને સલાહની વ્યાખ્યામાં એને દર્શાવી છે લેવિસ કહે છે કે ભાઈ સલાહની વ્યાખ્યામાં સલાહની પ્રક્રિયામાં સલાહના મૂળભૂત ખ્યાલમાં ક્યાંકના ક્યાંક સલાહકાર છે એ એજ્યુકેશન પ્રોવાઈડ કરતું હોય છે ક્યાંકના ક્યાંક એજ્યુકેટેડ એજ્યુકેશન માર મારફતે વર્તનમાં પરિવર્તન લાવતો હોય છે એ સિવાય પણ સલાહની જે વ્યાખ્યા છે એમાં આ પાંચ તત્વો પણ ક્યાંકના ક્યાંક આપણને ઇનડાયરેક્ટલી અથવા તો ડાયરેક્ટલી પણ જોવા મળતા હોય છે એમાંનું સૌથી મહત્વનું પાસું એ છે કે સલાહ એ અન્યને સહાયરૂપ થવાની પ્રક્રિયા છે એટલે સલાહકાર તરીકે આપણે સમાજ કાર્યકરો તરીકે એક એ પણ જોવું જોઈએ કે આપણી સલાહથી સામેના વ્યક્તિના પ્રશ્નો વધવાના જોઈએ ઉપરથી એના પ્રશ્નો ઘટવા જોઈએ ક્યાંક ક્યાંક મૂંઝાયેલા માણસને મૂંઝવણ એની વધે નહીં એ બાબત ખાસ જોવી જોઈએ એના 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 જે કોપિંગ મેકેનિઝમ છે એની જે સમાયોજન સાધવાની જે શક્તિ છે એને ડેવલપ કરવાની છે એને ઘટાડવાની નથી એને મદદરૂપ થવાની જરૂરિયાત છે એને એના પ્રશ્નો ના વધે એ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની જરૂરિયાત છે એટલે સલાહ એ ચોક્કસથી એક અલ્ટુરિઝમની ભાવનાથી કામકાજ કરતો પ્રોફેશન છે કે બીજાને મદદરૂપ થવાની ભાવનાથી કામકાજ કરતો વ્યવસાય છે બીજી છે મહત્વનું જે તત્વ છે એ સલાહ સ્વૈચ્છિક છે તમે ફોર્સફુલી કોઈને પણ તમે બેસાડી ના શકો કે ના તમારે સાંભળવું જ પડશે કે તમારે રજૂ તમારી પ્રોબ્લેમ કરવી જ પડશે તો એ સંબંધનો કોઈ અર્થ નથી એટલા માટે સલાહનો જે વ્યવસાય છે સલાહનો જે સંબંધ છે એ સ્વૈચ્છિક છે પરસ્પર બંનેને અનુકૂળ હોવું જોઈએ સલાહકારને પણ અનુકૂળ હોવું જોઈએ અને સલાહાર્થી એટલે કે ક્લાયન્ટને પણ એ મંજૂર હોવું જોઈએ કે હા હું ચોક્કસથી તમારી બાબતોને સ્વીકારવા માટે મારા પ્રશ્નોને ઉકેલવા માટે મારી ક્ષમતામાં વિકાસ કરવા માટે હું તમારી મદદ ચોક્કસથી મેળવીશ એ ના તો ફેમિલીના પ્રેશરમાં કે ના તો સમાજના પ્રેશરમાં ના તો મિત્ર વર્તુળના પ્રેશરમાં આવીને એ સંબંધ ક્યારેય ડેવલપ થતો નથી હોતો એટલે સલાહ કેવી હોવી જોઈએ સ્વૈચ્છિક હોવી જોઈએ એને ચાલુ રાખવા માટે કોઈ ફરજ પાડી શકે નહીં બંનેની વાત છે સલાહકાર માટે પણ એટલું જ અગત્યનું છે અને સલાહાર્થી એટલે કે ક્લાયન્ટ માટે પણ એટલું જ અગત્યનું છે ઘણી બધી વખતે સલાહના વ્યવસાયમાં એ પણ બાબત કહેવામાં આવી છે સલાહકાર માટે કે કોઈ પરિસ્થિતિને ધ્યાને લઈને કોઈ ઘટકોને કોઈ વેરીએબલને ધ્યાને લઈને જો સલાહકારને એવું લાગે કે ભાઈ હું આ વ્યક્તિને પોતાની ભૂમિકા સારી રીતે પ્રોવાઈડ નથી કરી શકતો તો એ વ્યક્તિએ બીજા સલાહકાર જોડે ભલામણ કરવી જોઈએ અને એ ભલામણના આધારે એ સલાહનો સબંધનો એ એ સલાહ પ્રક્રિયાનો ત્યાં અંત લાવવો જોઈએ અને બીજા સલાહકાર જોડે એને ભલામણ કરવી જોઈએ અને બીજા સલાહકાર સમક્ષ એને રજૂ કરવા જોઈએ એટલે એ એ આખી એક મેચ્યોરિટીની બાબત છે એ પરિપક્વ રિલેશનની બાબત છે અને એ જ સાચી સલાહનો સંબંધ છે ત્રીજો જે મહત્વનો તત્વ છે પાસું છે કે સલાહ વ્યક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે સમસ્યા પર નહીં એટલે ક્યાંક ના ક્યાંક એમાં એ પણ બાબત છે કે વ્યક્તિના વ્યક્તિને પ્રોબ્લેમમાંથી બહાર લાવવા માટેનો છે એ પ્રોબ્લેમ કેટલો ગંભીર છે એ એ મહત્ત્વનું નથી પ્રોબ્લેમ પ્રોબ્લેમનું સોલ્યુશન આવે કે ના આવે પણ વ્યક્ સમસ્યામાંથી બહાર આવવો ખૂબ જરૂરી છે ઘણી બધી વખતે સલાહકાર એ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે એક્ટિવ થાય છે પણ સલાહ પ્રોસેસમાં એ બાબત મહત્ત્વની છે કે પ્રોબ્લેમમાંથી વ્યક્તિને બહાર લાવવો જોઈએ વ્યક્તિ જાતે એ સમસ્યાનું સમાધાન કરી શકે એના માટે એને ડેવલપ કરવા માટેનું વ્યૂ આ આ બાબતથી આપણને ખ્યાલ આવે છે કે પ્રોબ્લેમ સોલ્વ થાય કે ના થાય પણ વ્યક્તિ છે એ વ્યક્તિ આ સમસ્યામાંથી બહાર આવવો એ ખૂબ મહત્ત્વની બાબત છે સાથે સાથે સલાહ એ મુખ્યત્વે એ ભૂમિકા સાથે જોડાયેલી છે કે એ વ્યક્તિના વર્તનમાં પરિવર્તન લાવે છે વ્યક્તિની સમસ્યાઓ ઓછી કરવા માટે પોતાની ભૂમિકા પૂરી પાડે છે માટે એ ક્યાંકના ક્યાંક એ વ્યક્તિના વર્તનમાં પરિવર્તન વ્યક્તિની સમસ્યાઓ વ્યક્તિના વર્તનની સમસ્યાઓને ઓછી કરવા માટેનો ખ્યાલ પૂરો પાડે છે તો હું આશા રાખું છું મિત્રો કે આ વ્યાખ્યાઓ અને સલાહના તત્વોના આધારે ચોક્કસથી સલાહની પ્રકૃતિ અને સલાહ શું છે સલાહમાં મૂળભૂત કયા પાસાઓ જોડાયેલા છે એની સમજણ આ વર્ગના આધારે આપણને મળી હશે ધન્યવાદ यः परमम्